ग्रीन रिन्यूएबल एनर्जी प्रोजेक्ट में कच्छना खेडूतो भोग न बने ते बाबते भारतीय किसान संघ कच्छ जिला द्वारा कलेक्टरश्री ने आवेदनपत्र आपेल छे। आवेदनपत्र में करायेल रजूआत मुजब समग्र कच्छ में ग्रीन रिन्यूएबल एनर्जी प्रोजेक्ट कामों चालू है। तेमा खेडूतोना खेतरो माथी वीज वायरो, पवनचक्कीओ, गेस पाइपलाइनों, रस्ताओना काम चालू है। कंपनीओ द्वारा नहिवत वर्तर आपी खेडूतनी सहमति वगर काम करवामां आवे छे। मोटा प्रमाण में वृक्ष छेदन करी बघायत पाकों ने नुकसान पहुंचाड़वामां आवे छे। तेवुं आवेदन पत्र में जणाववामां आवेल छे। खेतरो में टावरो उभा करवा, गेस लाइन नाखवा के वीज वायरो पसार करवा के पवनचक्की उभी करवाना किस्सा में कंपनी द्वारा खेडूतोने साथे राखीने काम कराय तेवी मांग करवामां आवेल छे। आवेदन पत्र पाठवती वेळाए कच्छ जिला भारतीय किसान संघना प्रमुख शिवजीभाई बराड़िया, उपप्रमुख डायाभाई रूडाणी, महामंत्री वालजीभाई लिंबाणी, मंत्री भीमजीभाई केरासिया, महिला प्रतिनिधि राधाबेन भूड़िया तथा वालूबेन तेमज खेडूतो हाजर रहा हता। आज छे ना लांबा समय थी एक कच्छ में एमने के जेने के खेडूतो ऊपर एक अत्याचार थई रह्यो छे। टावर लेनो, गैस लेनो अने पवन चक्कीओ, आखू जे छे ना तंत्र आखू विकासना नामे एक विनाश तरफ जेने के आखू जई रह्यो छे। खेडूतो ऊपर खेतरो में जईने, पोतानी वाड़ीओ में जईने, ऊभा मॉलोनी अंदर जईने पोलिस साथे राखीने कलेक्टरशीने आपना माध्यमथी कहूँ छूँ के आवा खोटा हुकम हमणाए कीधुं छे मैं रजूआत करवा टाणे के 7.5% प्रमाणे एक मामूली हुकम करीने खेडूतोनी जमीन जे हड़प करवानी वात छे। आ तो एवुं काम छे के लोकशाही छे ज नहीं, राजाशाही छे। मजा आवे एवी परिस्थितिमां गमे एने मिलकतमां ढरी जाऊँ, तमारी सर खेडूतोनी प्राइवेट जमीननी अंदर जईने दादागिरी करवी ए केટલા અંશે વ્યાજબી છે। આમ બેન દીકરીઓ હોય એની ઇજ્જત ન રહે, આના કારણે આ પવનચક્કીઓ આ ટાવર લેનોના કારણે વિનાશ એટલા માટે હું કહું છું કે આ કંપનીઓને લાભ થાય છે। મલ્ટીનેશનલ જેટલી કંપનીઓ છે એનો પોતાનો વિકાસ થાય છે કે મફત દેતા નથી પાવર, અહીંયાથી પાવર લેનો લઈ જઈને પાવર વેચે છે, 10-10 રૂપિયા યુનિટ વેચે છે, 1.5 રૂપિયા અને 50 પૈસા અને 1 રૂપિયામાં ઉત્પાદન થતો પાવર 10 રૂપિયા વેચે એટલે 10 ગણી આવક ઊભી કરે છે અને ખેડૂતોને મામૂલી વળતર આપીને દાદાગીરી કરે છે। બીજી વાત, આના કારણે હમણાં આપણે જોયું હશે કે હજી તો વરસાદ થઈ નથી, વીજળીઓ પડે છે, પશુઓ અનેક મરી જાય છે, મોર મરી જાય છે કોઈ નથી બોલતો, અનેક ગાયો મરી જાય છે, ખેડૂતો અનેક એવા બનાવ બન્યા છે કે ખેડૂતો વીજળીના કારણે એનું વાઇબ્રેટર એટલું આવે છે, એનાથી આગળ જઈને વાત કરું કે ખેતરની અંદર જ્યારે ખેડૂત કામ કરતો હોય એના કારણે બીપીના રોગ થાય છે, કેન્સરના, એનો માનસિક તુલા ગુમાવી નાખે છે, માનસિકના એટલા રોગ થાય છે એનું જે તમે આપણે માત્ર 10 મિનિટ તંત્રને આપના માધ્યમથી કહું છું અને તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિ તમે હાલો 10 મિનિટ ત્યાં ઊભી જુઓ એટલે તમને ખબર પડે કે પરિસ્થિતિ શું થાય, એટલે આના કારણે આખો એક વિનાશ। પછી બાજુમાં જે સરકારી જમીન પડતર જમીન પડી હોય ખેડૂતો કહે કે ભાઈ બાજુમાંથી લઈ જાઓ, છતાંય એ ના અહીંયા જ લઈ જશું એવી એક દાદાગીરી કરીને જબરજસ્તી તે લઈ જાય છે, એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે। આપના માધ્યમથી સરકાર અને તંત્રને બંનેને કહું છું, બંને SPને કહું છું, IGને કહું છું કે હવે જો આવી દાદાગીરી કરશો ને કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી આપની રહેશે, એટલે આપણે આવા ખોટા લોકોને ખોટું પ્રોત્સાહન આપીને એને મોટા નહીં કરીએ એવી આપણે આજે એમને કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા હતા। જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો વિવિધ કાર્યક્રમો સંગઠન દ્વારા આપવામાં આવે। ખેડૂતો વિફરી ગયા છે, ખેડૂતો તાકી ગયા છે,